અમદાવાદમાં યુજીવી નેટ પરીક્ષા મામલે તપાસની માંગ કરવામાં આવી છે. યુજીસી નેટ પરીક્ષામાં ધાંધલી થઈ હોવાની આશંકા છે. એબીવીપી દ્વારા સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી. રાજ્યની તમામ યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને સમય બગાડી રહ્યા હોવાના આક્ષેપ કર્યા છે. ક્યાં સુધી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થશે તેવું એબીવીપીનું કહેવું છે. રાજ્યની તમામ યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને સમય બગાડી રહ્યા હોવાના એબીવીપી દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ જે પરીક્ષાઓ યોજાઈ હતી અમદાવાદમાં યુજીસી અને નેટ પરીક્ષાના મામલે હવે તપાસની માંગ કરવામાં આવી છે. યુજીસી નેટ પરીક્ષામાં ધાંધલી થઈ હોવાની એબીવીપી દ્વારા આશંકા સેવાઈ રહી છે. એબીવીપી દ્વારા જો કે સીબીઆઈ તપાસની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પરીક્ષાઓ લેવામાં સદંતર નિષ્ફળ જાહેર થઈ છે, જેમાં નીટ ની પરીક્ષા હોય કે નેટ ની પરીક્ષા હોય. નીટ માં મેડિકલના વિદ્યાર્થીઓ કે જેમને પરીક્ષા નીટ ની પરીક્ષામાં પણ ઘણી મોટી ધાંધલી અને પેપર લીક જેવી ઘટનાઓ સામે આવી છે, તે જ પ્રમાણે નેટના વિષયમાં પણ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને પરીક્ષા થઈ ગયા બાદ ખૂબ મોટો કૌભાંડ બહાર આવવાની શંકા છે. જેમાં નેટ કે જે વિદ્યાર્થીઓ આગળ જઈને પ્રાધ્યાપકની ભૂમિકામાં આવવાના હોય અને નીટ કે જેમાં વિદ્યાર્થીઓ આગળ જઈને તબીબી ક્ષેત્રમાં કામ કરવાના હોય, ત્યારે તેવા ક્ષેત્રમાં જો આટલી મોટી પ્રકારની ધાંધલીઓ સામે આવતી હોય ત્યારે વિદ્યાર્થીનું ભવિષ્ય શું, વિદ્યાર્થીઓનો સમય બગડે છે એની ચિંતા કોણ કરશે, ત્યારે એક વસ્તુ સદંતર સ્પષ્ટ થાય છે કે એનટીએ એ આ પરીક્ષાઓ લેવામાં સદંતર નિષ્ફળ જાહેર થઈ છે. જે પ્રમાણે બેન્કિંગ સેક્ટરમાં આપણે ડિજિટલ ભારતની વાત કરી છે, યુપીઆઈની વાત કરી છે, એ આપણે જોઈ શકીએ છીએ કે સક્સેસફુલ મોડલ આપણે લોન્ચ કરી શક્યા છે. તો આ ડિજિટલ પરીક્ષાઓમાં સંભારો સચિન જી રહ્યા છે. અમે આમાં ક્યાંક ને ક્યાંક શિક્ષણ માફિયાઓ અધિકારીઓ ધ્યાનમાં આવી રહ્યું છે. તેના માટે વિદ્યાર્થી પરિષદ આજે દરેક યુનિવર્સિટીને એનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહી છે અને સીબીઆઈ જાંચની માંગ કરી રહી છે. એમાં વિદ્યાર્થી પરિષદ આગળ જોડે, હજી જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન પૂરા ભારતભરમાં